પોરબંદરમાં વ્યાજખોર શખ્સોનો ત્રાસ દિન પ્રતિદિન વધી રહ્યો છે. શહેરમાં એક યુવાની વ્યાજી લીધેલી રકમના અનેક ગણા પૈસા ચૂકવ્યા બાદ પણ તે યુવાન પાસે પૈસાની માંગણી કરી તેને બંધક બનાવી અને ઢોર માર માર્યો હોવાની પોલીસ ફરિયાદ નોંધાઈ છે. પોરબંદરના કડિયા પ્લોટ શેરી નંબર 4માં રહેતા અને કડિયા કામ કરતા મગન ખીમાભાઈ ચાવડાએ નોંધાવેલી પોલીસ ફરિયાદ મુજબ 2.5 વર્ષ પહેલા તેનો કામધંધો યોગ્ય રીતે ચાલતો ન હોવાની કારણે તેણે છાયા ખડા વિસ્તારમાં રહેતા તેના મિત્ર રમેશ લીલાભાઈ કડછા નામના શખ્સ પાસેથી ₹18,000 વ્યાજે લીધા હતા. આ ₹18,000ના બદલામાં કટકે કટકે વ્યાજ સહિત તેણે ₹1,20,000 જેવી રકમ ચૂકવી દીધી હતી. તેમ છતાં 18 જાન્યુઆરીના રોજ મગન રામ ગેસ્ટ હાઉસ નજીક ઊભો હતો ત્યારે રમેશ ત્યાં આવ્યો હતો અને વધુ રૂપિયાની માંગણી કરી હતી. ત્યારે મગને હાલ પોતા પાસે પૈસા ન હોવાનું જણાવી અને જ્યારે પૈસાની વ્યવસ્થા થશે ત્યારે તે આપશે તેવું જણાવી દીધું હતું. તેમ છતાં રમેશ તેને બાઇક પર બેસાડી અને SEC કોલોનીના ક્વાર્ટરમાં લઈ ગયો હતો અને ત્યાં મગનના બંને પગ દોરડાથી બાંધી લાકડીથી પગના તળિયામાં માર માર્યો હતો તેમજ બીભત્સ ગાળો આપી જ્ઞાતિ પ્રત્યે પણ હળદૂત કર્યો હતો અને મગન તથા તેના પરિવારને જાનથી મારી નાખવાની ધમકી પણ આપી હતી. પોલીસે આ મામલે એટ્રોસિટી સહિતની કલમો લગાડી રમેશ કડછા નામના શખ્સની સામે ગુનો નોંધીને આગળની તપાસ હાથ ધરી છે. નિપુલ પોપટ, ગુજરાત ન્યૂઝ, પોરબંદર.